मुझे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। हेलो विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल आपनु हार्दिक स्वागत छे। तो आपने धोरण 8 विषय सामाजिक विज्ञान प्रकरण नंबर 2 आपनी आसपास शूँ, तो आना विषे आपने आगळना लेक्चर नी अंदर पण जोई गया था कि आपने आगळना लेक्चर नी अंदर आपने मृदावरण विषय नो अभ्यास कर्यो। तो ने पण आपने माहिती मेळवी हती कि आपणी जे पृथ्वी छे ते पृथ्वी क्यांथी उत्पन्न थई छे, तो कि सूर्यमांथी पृथ्वी जे छे उत्पन्न थई छे। એટલે જ્યારે સૂર્યમાંથી એ છૂટી પડી ત્યારે અગનગોળા રૂપે હતી અને ધીમે ધીમે એ ઠરતી ગઈ અને એમાંથી કેટલાક તત્વો બહાર આવ્યા જે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ તરીકે ઓળખાયા। અમુક તત્વો ઘન સ્વરૂપે બહાર આવ્યા, અમુક તત્વો પ્રવાહી સ્વરૂપે અને અમુક તત્વો વાયુ સ્વરૂપે બહાર આવ્યા, જેને આપણે જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। ત્યાર પછી આપણે આગળના લેક્ચરની અંદર મૃદાવરણ વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે મૃદ એટલે માટી અને આવરણ એટલે પળ, માટીનું પળ, તો કે જે આપણી જે ધરતી છે, ભૂમિ છે, એ ભૂમિને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ। તો કે મૃદાવરણ વિશે આપણે જોઈ ગયા। હવે ત્યાર પછીનું આપણું બીજું આવરણ છે જલાવરણ, તો કે આ પણ જીવસૃષ્ટિ માટે એટલું જ જરૂરી છે જેટલું મૃદાવરણ હતું, જેટલું મૃદાવરણ જેટલું જરૂરી હતું એટલું જ જરૂરી જલાવરણ પણ છે જીવસૃષ્ટિ માટે। તો આજે આપણે જલાવરણ વિશેનો અભ્યાસ કરીશું। તો પહેલાં જોઈએ જલાવરણ, તો પૃથ્વીની સપાટીની નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જે જલાવરણ તરીકે ઓળખાય છે। શું કીધું છે? પૃથ્વી સપાટીથી નીચાણવાળો ભાગ, એટલે હંમેશા સમુદ્રનો જે ભાગ છે એ પૃથ્વી સપાટીથી કેવો ભાગ હોય? નીચાણવાળો ભાગ હોય, ત્યાં જ પાણી ભરાય। આપણે કહીએ ને કે જ્યાં ખાડો હોય ત્યાં પાણી ભરાય, તો પૃથ્વીથી નીચાણવાળો જે ભાગ છે એને જલાવરણ, કે જે પાણીથી ઘેરાયેલો છે જેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વીથી નીચાણવાળા ભાગને ની અંદર પાણી ભરાયેલું છે, જે પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ તરીકે ઓળખીએ છીએ। પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનું વિસ્તારનું પ્રમાણ વધારે જોવા મળે છે। આપણે મૃદાવરણ વિશે જોઈ ગયા, તો કે મૃદાવરણ જે છે એ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોગે છે? તો કે 29% ભાગ જે છે એ મૃદાવરણ રોગતું હતું, એટલે કે જમીન છે એ પૃથ્વી ઉપર 29% જમીન આવેલી છે અને બાકીનું બધું પાણી છે। તો 29 એટલે કે મૃદાવરણ કરતાં પૃથ્વી ઉપર પાણીનો વિસ્તાર વધારે છે, એટલે 29% જમીન છે અને પૃથ્વી ઉપર 71% પાણી આવેલું છે, 71% જલાવરણ છે, 29% મૃદાવરણ ને 71% જલાવરણ। જલાવરણના વિશાળ જળભંડાળ ધરાવતા ભાગો એટલે કે મહાસાગરો, તો કે આપણા પૃથ્વી ઉપર 4 મહાસાગરો આવેલા છે જે પૂરેપૂરા જલાવરણ પાણીથી ભરાયેલા, બરાબર? તો એમાં પહેલું છે પેસિફિક મહાસાગર, બીજું છે એટલાન્ટિક મહાસાગર, ત્રીજું છે હિન્દ મહાસાગર અને ચોથો છે આર્કટિક મહાસાગર। તો પૃથ્વી ઉપર કુલ 4 મહાસાગરો આવેલા છે, એક આવશે પેસિફિક મહાસાગર, બીજું એટલાન્ટિક મહાસાગર, ત્રીજું હિન્દ મહાસાગર અને ચોથું આર્કટિક મહાસાગર। તો આ બધા જ મહાસાગરો કેવા છે? તો કે એકબીજા સાથે જોડાયેલા છે, બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે। હા, ક્યાંક અલગ પડતા હોય, ક્યાં? તો કે જ્યાં ભૂમિ વિસ્તાર આવેલો હોય ત્યાં અલગ પડતા હોય, પણ બાકી તો બધી જગ્યાએ સરખા જ છે, આખો એક સમુદ્ર જ છે। આ તો અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ નામો આપવામાં આવ્યા છે, એટલે બધા મહાસાગરો એકસાથે જોડાયેલા છે। ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારોને સમુદ્ર, ઉપસાગરો, અખાત કે સામુદ્ર ધુની
ના નામે ઓળખવામાં આવે છે. ભૂમિ વિસ્તારની પાસે આવેલા જે જળ વિસ્તાર છે એને આપણે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ. કોઈ સામુદ્ર ધુનિ કહીએ, કોઈ ઉપસાગરો કહીએ, કોઈ અખાત કહીએ, કોઈ સામુદ્ર ધુનિ કહીએ, તો એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે. દાખલા તરીકે આપણે ભારતની અંદર જોઈએ તો કે ભારતના દક્ષિણ ભાગની અંદર એક બાજુ અરબ સાગર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે. તો એ મૂળ તો આખા સમુદ્રનો જ ભાગ છે, મૂળ એક સમુદ્રનો, હિન્દ મહાસાગરનો જ એક ભાગ છે, બરાબર. તો જેને આપણે અલગ અલગ નામથી ઓળખવામાં આવ્યા. દાખલા તરીકે આપણે કચ્છનો અખાત પણ કહીએ છીએ. કચ્છ પાસે આવેલો સમુદ્રનો એક ભાગ જેને અખાત તરીકે ઓળખવામાં આવે, કચ્છનો અખાત. તો આવી રીતે એને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે. જે ભૂમિ વિસ્તાર છે એની બાજુમાં જે પાણીનો વિસ્તાર આવેલો છે એને આપણે આવા અલગ અલગ નામોથી ઓળખાય છે. સમુદ્ર, ઉપસાગર હોય, ખાત હોય, સામુદ્ર ધુની હોય, ખાડી હોય, આવા નામોથી ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ ઊંડા છે. કેટલીક જગ્યાએ 10-11 કિમી જેટલી ઊંડાઈ ઊંડી ખાઈઓ પણ આવેલી છે સમુદ્રની અંદર. તો કે સમુદ્રની સપાટી ખૂબ જ ઊંડી છે ઘણી બધી જગ્યાએ. કેટલીક જગ્યાએ ઊંડી ખાઈઓ પણ જે છે આવેલી છે. મહાસાગરોના તળિયા પણ પૃથ્વી સપાટીની જેમ ઊંચા પહાડો આવેલા છે, વિશાળ મેદાનો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો છે, ખીણ પ્રદેશો પણ આવેલા છે. તો કે આપણે જેમ ભૂમિની અંદર કે જે જમીન છે એ જમીન ઉપર જેમ પર્વતો આવેલા છે, મેદાની પ્રદેશો છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે, તો એવી જ રીતે સમુદ્રની અંદર પણ પહાડી વિસ્તારો છે, ઊંચા પહાડો છે, વિશાળ મેદાની પ્રદેશો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલે છે, ખીણ પ્રદેશો આવેલા છે. તો જેવું જમીન ઉપર છે એવું જ પાણીની અંદર, સમુદ્રની અંદર પણ જોવા મળે છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. તો કે હવે આપણે પાણી છે, આ સમુદ્ર છે, એ આપણને કઈ રીતે ઉપયોગી છે એના વિશેની આપણે થોડીક માહિતી લઈએ સમુદ્રના ઉપયોગોમાં. તો એમાં આપણે 97% પાણી છે એ તો પીવા લાયક છે જ નહીં, ઠામ કોઈ સાવ ખારું પાણી છે. પૃથ્વીનું 97% પાણી સમુદ્રમાં રહેલું છે અને જે બધું કેવું છે ખારું, તો એને પીવા માટે તો આપણે ઉપયોગમાં આવતું નથી. બાકી રહેતા પાણીનો આશરે 25% બંને ધ્રુવો પર તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. હવે કેટલોક પાણીનો ભાગ છે એ તો બરફ સ્વરૂપમાં છે, બંને ધ્રુવ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ ઉપર હિમાલય છે, ઊંચા પર્વતો છે, તો એના ઉપર બરફ સ્વરૂપે રહેલો છે, તો એ પણ કામમાં આવે નહીં. તો બાકીના પાણી પૈકી કેટલુંક પાણી સરોવરોમાં છે, કેટલુંક પાણી નદીઓની અંદર છે અને કેટલુંક પાણી પૃથ્વીના પેટાળમાં રહેલું છે, તો એનો આપણે ક્યાંક ઉપયોગ કરી શકીએ છીએ પીવાલાયક પાણીનો. એટલે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી પર પીવાલાયક પાણી માત્ર કેટલું છે, 1% જેટલું છે. મીઠું પાણી જો પીવાલાયક પાણી છે એ પૃથ્વી ઉપર માત્ર કેટલું છે, 1% જેટલું, આશરે 1% જેટલું જોવા મળે છે. પીવાલાયક પાણી ખૂબ જ ઓછું છે. આ મીઠું પાણી જળાવરણની ભેટ છે અને સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે છે. તો મીઠું પાણી જે છે એ ખૂબ જ ઓછા માત્રામાં છે પૃથ્વી ઉપર, અને સજીવોને કે જીવસૃષ્ટિ છે એને જીવવા માટે પાણીની જરૂર પડે, અને ખારા પાણી તો પી ન શકીએ, મીઠું પાણીની જ જરૂર પડે અને એની તો તંગી છે ખૂબ જ. એટલે મીઠું પાણી જે છે એ જલાવરણની ભેટ છે, આપણે જલાવરણે આપ્યું છે અને સજીવોને જીવવા માટે પાણીની જરૂર પડે. આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ છે. તો આ મુખ્ય પાણી જે છે એ મીઠું પાણી કોણ આપે છે, આપણે વરસાદ આપે છે, બરાબર. તો એ વરસાદ છે એ કઈ રીતે આવે છે, તો સમુદ્રમાંથી જે ભેજ સ્વરૂપે જે અવકાશ આકાશની અંદર જે ભેજ જાય છે એમાંથી પ્રક્રિયા થઈ અને ઘન સ્વરૂપમાં પ્રવર્તે છે અને એમાંથી વરસાદ જે છે એ વરસે છે. એટલે આ મીઠું પાણી મુખ્ય આધારરૂપ વરસાદ અને મોટે
એનો ભેજ જે છે એ સમુદ્રમાંથી જ આવે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો મળે, આપણે સમુદ્ર જે છે તો એમાંથી રસાયણો પ્રાપ્ત થાય, કેટલાક ખનિજો મળે છે, મીઠું મળે છે અને માછલાઓ પણ મળે છે. તો આ સમુદ્રમાંથી આપણને મળતી વસ્તુઓ છે, રસાયણો, ખનિજો, મીઠું અને માછલાઓ. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેમ સમુદ્રમાં જીવસૃષ્ટિ આવેલી છે. જેમ આપણે પૃથ્વી ઉપર માણસો રહીએ છીએ કે જીવસૃષ્ટિ રહે છે, એવી જ રીતે સમુદ્રની અંદર પણ જીવસૃષ્ટિ આવેલી છે. માછલાઓની અલગ અલગ પ્રકારની જાતિઓ જે છે એ રહે છે. મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. તો કે એ સમુદ્રની અંદર જે મોજા આવે છે એ મોજામાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે કે વીજળી ઉત્પન્ન કરી શકાય છે. અને આ સિવાય તે જળમાર્ગ તરીકે પણ ઉપયોગમાં આવે છે. તો આ એની ઉપયોગિતા હતી કે સમુદ્ર છે એ આપણને કઈ કઈ રીતે ઉપયોગી થાય છે. તો કે એમાંથી કેટલીક વસ્તુઓ જે છે પ્રાપ્ત થાય, રસાયણ, ખનિજો, મીઠું છે, માછલાઓ છે, જળમાર્ગ તરીકે ઉપયોગમાં આવે છે અને એમાંથી વિદ્યુત જે છે એ પણ ઉત્પન્ન કરવામાં આવે છે. જલાવરણે આપણને મીઠું પાણી પણ આપેલું છે. તો સમુદ્ર છે એ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. તો આ હતું જલાવરણ. આપણા જે ચાર આવરણો હતા એમાંથી આપણે બે આવરણો વિશે જોઈ ગયા, એક મૃદાવરણ અને આજે આપણે જલાવરણ વિશે જોઈ ગયા છીએ. ત્યાર પછી હવે આપણે આવતા લેક્ચરની અંદર વાતાવરણ વિશેનો આપણે અભ્યાસ કરીશું, જે આપણું સજીવોને જીવવા માટે જો જરૂરી હોય એવું આવરણ, વાતાવરણ જે છે એના વિશેનો પણ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. જય હિન્દ, અસ્તુ.